હેલ્લો બાર દોસ્તો આશા કરું છું આપ સૌ કુશળ મંગળ અને મજામાં હશો તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા ધોરણમાં અને હિન્દી વિષયમાં આપણે બેઝિક કામ કરી રહ્યા છીએ આપણે ગિનતી શબ્દો સ્વર વ્યંજન એવું ઘણું બધું જોઈ ગયા છીએ તો આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાથે ગમ્મત કરીશું આજે આપણે એક વાર્તાની ચર્ચા કરીશું એક વાર્તા વાંચીશું વાર્તાને આપણે હિન્દીમાં કહીશું કહાની શું કહીશું કહાની કહાની આજે જે હું તમને કહાની કહેવાની છું એ કહાનીનું નામ છે ચીંટી ઓર કબૂતર ઈસ કહાની કા નામ હે ચીંટી ઓર કબૂતર ચીંટી એટલે કે નાનકડી એવી કીડી જે જીવજંતુ છે કબૂતર કબૂતર એટલે કબૂતર જે એક પક્ષી છે આ બંનેની મિત્રતાની અને એકબીજાને મદદ કરવાની ભાવના આ જે વાર્તા છે એમાં પ્રગટ થઈ છે તો આવી કંઈક વાર્તા આજે આપણે આ લેક્ચરમાં સાંભળવાના છીએ તો ચાલો બાળ દોસ્તો ઝડપથી વાર્તા માટે તૈયાર થઈ જાઓ તો ઓર કબૂતર કેળી અને કબૂતર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે આ કહાની આ વાર્તા સાંભળજો અને વિડીયો સ્ક્રીન ઉપર જે તમને વાક્યો દેખાય છે એ વાક્યો ઉપર પણ તમારી નજર ફરવી જોઈએ એક જંગલ મેં એક નદી વહેતી હતી એક જંગલમાં એક નદી વહેતી હતી જંગલ તો તમને ખબર જ હશે ઘણા બધા ઘટાદાર વૃક્ષોનો સમૂહ એટલે જંગલ नदी એટલે સરસ મજાનું નિર્મળ જળ જેમાં વહેતું હોય એ નદી. ਉਸકે તટ પર એક પેડ થા. ઉસકે તટ પર એટલે કે નદીના કિનારે એક સુંદર મજાનું વૃક્ષ હતું, ઝાડ હતું. ઉસ પર કઉવે, કબૂતર, તીતર, તોતા, કોયલ, મેના આદી પક્ષી રહેતે થે. ઉસ પર એટલે શેની ઉપર, વૃક્ષ ઉપર ઉસ પેડકે ઉપર એની ઉપર કયા કયા પક્ષીઓ રહેતા હતા કાગડો કબૂતર તિતર એટલે કે તેતર તોતા એટલે કે પોપટ કોયલ મેના આદિ એટલે વગેરે વગેરે જેવા પક્ષીઓ એ વૃક્ષ ઉપર રહેતા હતા એક જંગલ હતું એમાં નદી વહેતી હતી નદીના કિનારે વૃક્ષ હતું અને એ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા પેડ કે નીચે ચીંટીઓ કા બિલથા પેડ કે નીચે એટલે જે વૃક્ષ હોય એ વૃક્ષની નીચે એટલે કે વૃક્ષનું મૂળ હોય ત્યાં ચીંટીઓ કા બિલથા ચીંટી એટલે કીડીઓ નાની નાની કીડીઓ બિલ બિલ એટલે દર આ કીડીઓ છે ઈ ઈસેમાં રહે છે જમીનમાં દર બનાવીને રહે છે વૃક્ષ ઉપર પક્ષીઓ રહેતા હતા અને વૃક્ષની નીચે કીડીઓ દરમાં રહેતી હતી એક દો ફરકો એક શિકારી આવ્યા એક બપોરે એક શિકારી આવ્યો એક કબૂતર ડાલી પર આંખે મૂદે બેઠા થા એટલે એક બપોરે એક શિકારી આવ્યો અને એક કબૂતર હતું એ વૃક્ષની ડાળી ઉપર આંખો બંધ કરીને બેઠું હતું આંખે મૂંદે એટલે કે આંખો બંધ કરીને શિકારીને ઉસકા શિકાર કરને કે લીએ તીર નિકાલા શિકારીએ એ કબૂતરનો શિકાર કરવા માટે એક તીર કાઢ્યું શિકાર કરવો એટલે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય એને મારવો કબૂતર પર નિશાના લગાને કે લીએ તીરકો કમાન પર ચઢાયા હવે તીર હોય ધનુષ બાણ તો તમે જોયું જ હશે હવે એ ધનુષ બાણ જે છે એમાં જે કમાન છે એમાં તીર શિકારીએ કબૂતરને મારવા માટે ચડાવ્યું ચીટીને યહ દેખા હવે આ બધું કીડીએ જોયું ચીંટીને સોચા યહ તો કબૂતર કો માર ડાલેગા કીડીએ વિચાર્યું કે આ તો કબૂતરને મારી નાખશે તુરંત ઉસને શિકારી કે પેર પર ઘાટા એટલે તરત જ એ કીડી હતી એણે શિકારીના પગ ઉપર કાંટા એટલે કે એને કરડી ગઈ કીડીએ ચટકો ભરી લીધો શિકારી કે હાથસે તીર ગીર ગયા ઓર શિકારીકા નિશાન ચૂક ગયા કબૂતર બચ ગયા હવે જેવો આ જે પેલો શિકારીએ તીર કાઢ્યું એટલે કીડીએ તરત જ પેલા શિકારીના પગ ઉપર શું કર્યું એણે ચટકો ભરી લીધો એને કરડી ગઈ એટલે શિકારીને પીડા થઈ એટલે તરત જ એણે જે નિશાન તાક્યું હતું એ નિશાન ચૂકી ગયું અને કબૂતર બચી ગયું આ રીતે કીડીએ કબૂતરનો જીવ બચાવ્યો એની મદદ કરી જુઓ આગળ હવે શું થાય છે વાર્તામાં ક્યાં હોતા હૈ કહાની મેં કુછ દિન બાદ ઉસી કબૂતરને દેખા કે ચીંટી નદીમાં ગીર ગઈ હતી ગીર ગઈ એટલે કે પડી ગઈ ચીંટી એટલે કે કીડી થોડાક દિવસ પછી કબૂતરે વૃક્ષ ઉપરથી જોયું કે આ કીડી છે એ તો નદીમાં પડી ગઈ છે વહ પાણીમાં ડૂબ રહી હતી તે પાણીમાં ડૂબી રહી હતી તુરંત કબૂતરને પેડકા એક પત્તા પાણીમાં ડાલા તરત જ કબૂતરે ઝાડ પરથી ડાળી પરથી એક પાંદડું લીધું પત્તા એટલે કે પાંદડું પાંદડું લીધું અને તરત જ એણે પાણીમાં નાખી દીધું ડાલા એટલે કે નાખી દીધું ચીંટી પત્તે પર ચડી ગઈ હવે કીડી હતી એ એ પાંદડા પર ચડી ગઈ વિદ્યાર્થી મિત્રો આ જે પાંદડું હોય એ નદીના પાણીમાં ન ડૂબે અને કીડી હોય એ તો એકદમ હળવી હોય પાંદડાનો પણ વજન ખાસ નથી હોતું એટલે ધીમે ધીમે જે પાંદડું તરતું હતું પાણીની અંદર તો કીડી એની ઉપર આવી ગઈ ચીંટી બી બચી ગઈ કીડી પણ બચી ગઈ તરહ ચીંટી ઓર કબૂતરને એક દૂસરે કી જાન બચાઈ જુઓ આ રીતે કબૂતર અને કીડીએ એકબીજાનો જીવ બચાવ્યો વે દોનો એક દૂસરે કે અચ્છે મિત્ર બન ગયે તે બંને એકબીજાના એકદમ સારા એવા મિત્ર બની ગયા તો મિત્રો વાર્તા સાંભળવાની સમજવાની મજા આવીને તમને આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે કે હંમેશા આપણે એકબીજાની મદદ કરવી જોઈએ આપણે એકબીજાની મદદ કરવી જ જોઈએ જો આપણે ક્યારેય કોઈની મદદ કરી હોય તો જ્યારે આપણે સંકટવાળી પરિસ્થિતિમાં હોઈએ તો કોઈ આપણી મદદ કરે છે તો મદદ કરવાની જે ભાવના છે મદદ કરવાનો જે ગુણ છે એ પણ તમારામાં પ્રસ્થાપિત થાય ઉજાગર થાય એ હેતુસર આ વાર્તા મેં તમને આજે સંભળાવી એટલા માટે આ વાર્તા મેં તમને આજે કહી સંભળાવી વિદ્યાર્થી મિત્રો આ વાર્તા જે છે એ હમણાં તમારે ક્યાંય અભ્યાસક્રમમાં નથી ફક્ત તમારા મનોરંજન માટે આજે હું તમને આ વાર્તા સંભળાવી સંભળાવી રહી છું તો મજા આવીને વાર્તા સાંભળવાની અને હા આજે તમારે હોમવર્કમાં આ વાર્તા જે છે એ ફરી એક વખત વાંચવાની છે અને જાતે જાતે એનું ગુજરાતી કરવાની કોશિશ પણ કરવાની છે મેં ભાષાંતર તો તમને સમજાવ્યું જ છે અને આ વાર્તા તમને આવડી જાય એટલે તમારે તમારા મોટા અથવા નાના ભાઈ બહેનને અથવા તમારા મમ્મી પપ્પાને કહી સંભળાવજો વાર્તા તમે એને કહી સંભળાવો પછી એમને પૂછવાનું છે કે આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે તો કે હંમેશા આપણે એકબીજાની મદદ કરવી જોઈએ તો બસ આજના વિડીયોમાં આપણે સરસ મજાની વાર્તા સાંભળી અને હવે નવી પ્રવૃત્તિ સાથે આપણે ફરીમાં આપણે ફરી પાછા મળીશું આવતા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો પ્રકૃતિની જાળવણી કરજો અને મદદની ભાવના રાખજો આવજો